પાટણના રાંધણપુર ખાતે આવેલ મસાલી રોડ ઉપર મોકડ્રીલ કરવામાં આવ્યું હતું। કેન ઓઇલ ગેસ અને વેદાંત કંપની દ્વારા આર ઓઇલ દ્વારા ઓઇલ સપ્લાય કરી પાઇપલાઇન ફાયર કંટ્રોલ દ્વારા આગ ઉપર કેવી રીતે કાબૂમાં લેવી અને ઓઇલ ચોરી કેવી રીતે રોકી શકાય તેના માટે દુર્ઘટના રોકી શકાય તેના માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી। આ પ્રસંગે કંપનીના અધિકારીઓએ અને ડીવાયએસ રાંધણપુર હરદેવસિંહ વાઘેલા સહિત આ અધિકારીઓ ઉપસ્થિતમાં યોજાયું હતું। આગ ઉપર કાબૂ મેળવવું, ઓઇલ કેવી રીતે ચોરતા રોકી શકાય તેને અને ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો કેવી રીતે રોકી શકાય તેના માટે પાટણ જિલ્લાના રાંધણપુર ખાતે મેડિક્રોલ કરવામાં આવ્યું હતું। ઓઇલ પાઇપલાઇનમાં કોઈ પણ જાતની દુર્ઘટના ઘટે તો કેવી રીતે તેને કાબૂમાં લઈ શકાય, કોઈ વ્યક્તિને ઓઇલ ચોરવાની કોશિશ કરે તો તેમાંથી કેવી રીતે બચાવી શકાય, સાથે જ આગ લાગે તો કેવી રીતે બચાવી શકાય તેના માટે કંપનીએ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી। પાટણમાં પણ આવી બીજી એક મોકડ્રીલ યોજવાને ચાલુ છે, એમ વારંવાર આપણે આ પ્રયત્ન કરીએ અને એના કારણે જ મારા રાધનપુરના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન સાતલપુરમાં એક બનાવ બનેલો અને હમણાં વારાહી પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો, ત્યારે આ જે મોકડ્રીલનું પરિણામ અમે જોયું કે જે બંને જગ્યાએ જે ઓઇલ કંપનીઓના અધિકારીઓ અને એમના સ્ટાફ એમની જે મશીનરીથી ઉત્તમ અને ઝડપથી આપણે કામ કરી શક્યા છીએ એ આ મોકડ્રીલનું પરિણામ હતું। એટલે વારંવાર અહીંયા મોકડ્રીલ યોજવામાં આવે છે। પાઇપલાઇનની સલામતી માટે પોલીસ અને IOC અને બીજી કંપનીઓના સિક્યોરિટી સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ અને વાહનોથી પણ પેટ્રોલિંગ અવારનવાર જોઈન્ટ પેટ્રોલિંગ રાખવામાં આવે છે, એટલે આવા બનાવો આપણે બનતા અટકાવી શકીએ છીએ। પણ ભવિષ્યમાં પણ બને ત્યારે આવા કોઈ બનાવમાં આપણે શું કરવું તેના માટેની આજે સરસ મજાની મોકડ્રીલ। રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર સાથે સમય મીડિયા ન્યૂઝ રાંધણપુર પાટણ।